નમસ્કાર મિત્રો, એક્ઝામ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે તલાટીની પરીક્ષા માટેના ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તો આવો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની. સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે કયું શહેર જાણીતું છે? જવાબ મહુવા. પ્રશ્ન નંબર 2. સૌ પ્રથમ ગુજરાતી અસ્મિતા શબ્દનો પ્રયોગ કરનાર કોણ હતા? જવાબ રણજીતરામ વાવાભાઈ મહેતા. પ્રશ્ન નંબર 3. વડનગરનું પ્રાચીન નામ જણાવો. જવાબ આનંદપુર અને બીજું છે ચમત્કારપુર. પ્રશ્ન નંબર 4. નરસિંહરાવ દિવેટિયાનું ઉપનામ જણાવો. જવાબ આવશે મિત્રો સાહિત્ય દિવાકર. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5. સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ કઈ હતી? જવાબ શેઠ સગાડસા. પ્રશ્ન નંબર 6. પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ છે? જવાબ લીલુડી ધરતી એ પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7. શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલ છે? જવાબ વડનગર. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8. નવલખી વાવ ક્યાં આવેલી છે? જવાબ આવશે મિત્રો વડોદરામાં. પ્રશ્ન નંબર 9 જોઈએ. સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ હિરણ, કપિલા અને સરસ્વતી એમ 3 નદીના કિનારે આવેલું છે. પ્રશ્ન નંબર 10. હાથી દાંતની બનાવટો લાકડાના રમકડા માટે કયું સ્થળ જાણીતું છે? જવાબ મહુવા. પ્રશ્ન નંબર 11. સોના ચાંદીના ઘરેણા માટે કયું સ્થળ જાણીતું છે? જવાબ આવશે મિત્રો ભુજ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 12. ચાંદા સૂરજ મહેલ ક્યાં આવેલ છે? જવાબ મહેમદાવાદ. પ્રશ્ન નંબર 13. બ્રિટિશ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો જવાબ આવશે મિત્રો અમદાવાદમાં. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 14. બાર્ટન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? જવાબ ભાવનગરમાં. પ્રશ્ન નંબર 15. આદિવાસી લોકકલા સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો આદિવાસી લોકકલા સંગ્રહાલય છોટાઉદેપુરમાં આવેલું છે. પ્રશ્ન નંબર 16. લોકભારતી વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? જવાબ સણોસરા ભાવનગર. પ્રશ્ન નંબર 17. લોકનિકેતન ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? જવાબ રતનપુર બનાસકાંઠા. પ્રશ્ન નંબર 18 જોઈએ. ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી મિત્રો ગોધરા પંચમહાલમાં આવેલી છે. મિત્રો, તલાટી, કોન્સ્ટેબલ તથા વર્ષ 2018માં આવનાર તમામ પરીક્ષાઓ માટે આજે જ એક્ઝામ ગુરુજી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મેળવો દરરોજ પરીક્ષાને લગતા વિડીયો. જો આપને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા આવનાર વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. આ વિડીયો જોવા બદલ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર.